સરીગામ ખાતે મનીષ રાયની અધ્યક્ષતામાં ભાજપની જાહેર સભા યોજાઈ હતી. ભાજપ ઉમેદવાર ધવલ પટેલને ભારે જનસમર્થન મળતા વિવિધ સમાજ અને સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સમર્થકો સાથે સભામાં પહોંચ્યા હતા. ઉમરગામ તાલુકાના સરીગામ ગણેશનગર ખાતે મનીષ રાય, કીર્તિ રાય અને પ્રતિક રાયની અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણલાલ પાટકર, વિવિધ સમાજના આગેવાનો અને સરપંચ તથા જિલ્લા પંચાયતના સભ્યો સહિત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સંદર્ભે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના 26 વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલને 25 ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત ઉમરગામ પંથકના વિવિધ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિતિ દાખવી હતી અને ભાજપ ઉમેદવાર ધવલ પટેલને વધાવી લઈ તેમનું સ્વાગત અને સન્માન કરી એક મત થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવાની ઈચ્છા પ્રગટ કરી મત આપવાની બાહેંધરી અને સમર્થન આપ્યું હતું. મનીષ રાય ઉર્ફે બાલા રાયના નેતૃત્વમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલને ભારે જનસમર્થન મળ્યું હતું. નમસ્કાર, મારું નામ કીર્તિ રાય. આજના દિવસે અમે સરીગામ ખાતે ગણેશનગરમાં ધવલભાઈ પટેલ લોકસભા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ની જાહેર સભા રાખવામાં આવેલ, એમાં અમારા કહેવા પર સરીગામ તથા ઉમરગામના તમામ લોકો તથા સેવાભાવી સંગઠન તથા જે બી કાર્યકર્તા અને મોટા પ્રમાણમાં સામાજિક ઉત્તર ભારતીય સમાજ, રાજસ્થાન સમાજ, કોળી પટેલ સમાજ, આહીર સમાજ અને કમસે કમ 15-20 સમાજના અગ્રણીઓ પોતાના સમર્થન આપી ધવલભાઈને વધાવ્યું તથા સન્માન કર્યું તથા અમારા લોકલાડીલા રમણભાઈ પાટકરનું સન્માન કરી ભારતીય જનતા પાર્ટીને એ ફિર એક બાર 400 પાર કા નારા કે સાથ નરેન્દ્ર મોદી શ્રીને ફરી એકવાર વડાપ્રધાન બનાવી ભારતના વિકાસમાં અગ્રેસર થાય એ બદલ બધાએ સમર્થન આપ્યું છે અને બધાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી ઉમરગામ તાલુકામાં 5 લાખથી વધુ મતે અને 1,30,000 મતની લીડથી ઉમરગામ તાલુકા ભાજપને વિજય બનાવવાનું અમે સંકલ્પ લીધું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા હાલે તો બધાને ખબર જ છે, ઝંડી બી લાગતી નથી, ટેબલ તો લાગવાના જ નથી અને કોંગ્રેસની સ્થિતિ કશે દેખાતી જ નથી. અને જે પણ છે આજની દિવસમાં તમે જો ઉમરગામ તાલુકામાં અને નરેન્દ્ર મોદીશ્રીના કાર્યક્રમ અને જે બી એમણે ગેરંટી આપેલી પૂરી પાડેલ તે જોઈને આજની ડેટમાં લોકો કોંગ્રેસનો ઝંડો ઉચકવા રાજી નથી. કોંગ્રેસને મત તો આપવાની વાત દૂર છે, કોંગ્રેસનો ઝંડો ઉચકવા રાજી નથી. અને અમારા ઉમરગામ તાલુકાના વિધાનસભા ઉમેદવાર જે કોંગ્રેસના હતા એ પણ ભાજપમાં આવી ગયા. નરેન્દ્રભાઈ મોદી તથા ભારતીય જનતા પાર્ટીની જે પણ નીતિઓને જોઈને તો એ હિસાબે તો કંઈ દેખાતું જ નથી કોંગ્રેસનું. અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, H24 ન્યૂઝ, ઉમરગામ.